જો સૌ પ્રથમ આપણે મિડલ પાર્ટેશન કરીને આપણે દોરી વાળી ટ્વિસ્ટ આવી રીતના લેવાની છે, એક એક ફ્લિપ્સ અંદર નાખીને આપણે દોરીને ટ્વિસ્ટ કરતું જવાનું છે. ત્યારબાદ હવે આપણે બન બનાવીને આપણે એને લોક કરી દીધેલો છે. બનને આપણે લોક કર્યા બાદ એક આપણે પોની ક્રિએટ પીન પર પોનીને અહીંયા ક્રિએટ કરવાની છે. પોનીને એવી રીતના આપણે બંધ કરવા લોક કરવાની છે રબર બેન્ડથી, કે એક બે રબર અને બે પીનુંમાં આપણે ટ્વિસ્ટ કરીને આપણે તેને પોનીટેલ કરીશું. પોનીટેલ કર્યા બાદ હવે આપણે એમાં દોરી નાખવાની છે. દોરીને પહેલા આપણે સરખી રીતે પેક કરી દેવાની છે. દોરીને પેક કર્યા બાદ આપણે પોનીમાંથી એક એક ફ્લિપ્સ કાઢતી જવાની છે. બંને સાઈડથી સરખી ફ્લિપ્સ કાઢવાની છે. ફ્લિપ્સ કાઢીને આપણે પાછો દોરીને કાંટો મારીશું. દોરીને પાછી ટ્વિસ્ટ કરીને પછી આ સાઈડથી આપણે દોરીને કાઢવાની છે. એમાંથી ફ્લિપ્સ પણ અલગ કરતી જવાની છે અને દોરીને પણ આગળ મૂકતી જવાની છે. દોરીને એકદમ ટાઈટ કરતો જવાનું છે. જ્યાં સુધી હેરનો ગ્રોથ ઓછો ન થાય ત્યાં સુધી આપણે એવી રીતના ટ્વિસ્ટ કરતું જવાનું છે. દોરીને આપણે પોનીની ફરતે વીંટતું જવાનું છે અને એક એક ફ્લિપ્સ કાઢતી જવાની છે. તેમાં આપણે દોરીને અહીંયા ટાઈટ કરીશું. જેટલી ક્લિયર તમારી દોરી અને એકદમ પાર્ટેશન ક્લિયર રાખશો તો તમારી હેરસ્ટાઈલ પણ એકદમ સરસ દેખાશે. પાર્ટેશન અલગ કરીને આપણે દોરી કાઢવાની છે. પાર્ટેશન પણ સેમ હોવા જોઈએ, નાનું મોટું પાર્ટેશન પણ નહીં ચાલે. પાર્ટેશન પણ બંને સાઈડથી સેમ હોવા જોઈએ. દોરીના રાઉન્ડ મારતા મારતા તમારે દોરીને પણ ટાઈટ કરતી જવાની છે જેથી કરીને આપણે એક ફ્લિપ્સ વિખાય નહીં. જ્યાં સુધી હેરનો ગ્રોથ પૂરો ન થાય ત્યાં સુધી આપણે એને ટ્વિસ્ટ કરતા રહેશું. હવે આ સાઈડથી આપણે દોરીને લોક કરવાની છે અંદરની તરફ. આપણે અહીંયા દોરીને લોક કરી દીધી છે. ત્યારબાદ હવે બંને સાઈડના પાર્ટેશનને આપણે ભેગું કરીને ત્યાં લબર મારવાનું છે. બે સાઈડનું પાર્ટેશન હવે અહીંયા ભેગું કરીને આપણે લબર મારીશું. ત્યારબાદ ફરી પાછી આપણે અહીંયા દોરી ટ્વિસ્ટ કરવાની છે.
સેમ આપણે જે પહેલા પાર્ટીશનમાં કરેલું છે એવું જ સેમ આપણે બીજા પાર્ટીશનમાં કરવાનું છે. બંને સાઈડથી આપણે દોરીને આંટી મારતી જવાની છે અને ક્લિપ્સ કાઢતી જવાની છે. દોરીને આપણે સરખી રીતે પહેલા બાંધી દેવાની છે જેથી કરીને આપણા હેરે કોઈ નીકળી ન જાય. ત્યારબાદ આપણે બે બાજુથી આપણે એક ફ્લિપ્સ કાઢતા જઈશું અને ફરીથી આપણે દોરીને ટ્વિસ્ટ કરતા જઈશું. જેમ બને એમ આપ તમારે દોરીને ટાઈટ કરતું જવાનું છે અને ફ્લિપ્સ કાઢતું જવાનું છે. ફ્લિપ્સ કાઢતા કાઢતા તમારે પાર્ટીશન પણ ક્લિયર કરતા જવાના છે જેથી કરીને તમારે દોરી કાઢવામાં એકદમ સરળ રહે. જેમ જેમ તમે આગળ વધતા રહેશો એમ હેરનો ગ્રોથ પણ ઓછો થતો જશે અને તમારી પાસે ફ્લિપ્સ પણ એકદમ પૂરતી થઈ જશે જેથી ઉપરનું પાર્ટીશન એકદમ બ્રોડમાં થશે અને નીચેથી એકદમ સ્મોલમાં થઈ જશે. જેવી રીતે આગળ વધશો એમ હેરનો ગ્રોથ પણ આપણો ઓછો થતો જશે જેથી કરીને આપણે નીચે આપણે એને પિનઅપ કરી દેવાનો છે. પિનઅપ કરીને સેમ જેમ આપણે ઉપરનું પાર્ટીશન લોક કરેલું છે લબર બેન્ડ કરીને એવી રીતે આપણે નીચેનું પાર્ટીશન પણ લોક કરી દેવાનું છે. સેમ આપણે ત્રીજું સેક્શન એવી જ રીતે લેવાનું છે. પાછું દોરીને આપણે ટ્વિસ્ટ કરતા જઈશું અને એક એક ફ્લિપ્સ આપણે અંદર ઉમેરતા જઈશું. સેમ પેલા બે પાર્ટીશન માં કર્યું તો એમ જ આપણે નીચેથી ટ્વિસ્ટ કાઢતા જશું એક એક દોરીની અને આપણે દોરીને વીંટોળતા જશું. દોરીને એકદમ ટાઈટ કરતું જવાનું છે અને ફ્લિપ્સ નીકાળતું જવાનું છે. બંને બાજુના પાર્ટીશન સરખા રાખવાના છે અને જેમ જેમ તમે નીચેની તરફ આવશો એમ તમારું એકદમ સ્લો અને એકદમ સ્મોલમાં થઈ જશે પાર્ટીશન. નીચે આપણે અહીંયા દોરીને ક્લિપ મારી દેશું પિન કરી દેશું.
સેમ આપણે જેવી રીતે ઉપરના બે પાર્ટીશનને પિન કરેલી છે એવી જ રીતે આપણે નીચે પાર્ટીશનને પિન મારવાની છે. હવે આપણે એને નીચેની તરફ આપણે રબર બેન્ડ થી પેક કરવાનું છે. તમે જોઈ રહ્યા છો આપણો દોરી અને ટ્વિસ્ટ વાળો ચોટલો. આવી રીતના તમારે એક એક દોરીને ટ્વિસ્ટ મારતું જવાનું છે અને આપણે એક એક ફ્લિપ્સ ને કાઢીને અંદર દોરીથી ટ્વિસ્ટ કરતું જવાનું છે. આવી રીતના આખો ચોટલો બનશે. અને અહીંયા આપણે જે પહેલી ફ્લિપ્સ હોય એને એકદમ આવી રીતના સ્પ્રેડ કરીને આગળની તરફ કાઢવાની છે. ત્યાં આપણે એક એક ફ્લિપ્સ ને આપણે ચીપિયા મૂકતા જવાના છે. એટલે આવી રીતના એક એક દોરીની આ ફ્લિપ્સ પડતી જશે. આવી રીતના આપણો ચોટલો બનશે ફ્લિપ્સ વાળો. ફ્લિપ્સ અને દોરી બે મિક્સ થશે.